ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, જેની ઉજવણી કેન્દ્ર શાસિત દીવની હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ભવ્ય રીતે કરવામાં આવી હતી, જેમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં કુલ 141 જગ્યા ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ભાગરૂપે કેન્દ્ર શાસિત દીવમાં મારી માતૃભાષા ગુજરાતી અને ગુજરાતી ભાષા પર વિશેષ જ્ઞાન અને મહિમા જ્ઞાન રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સંયોજક તરીકે દર્શનાબેન વ્યાસ, જ્યારે સંચાલક તરીકે વંદનાબેન કામલિયાએ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. માની ભાષા અને માં જનનીની ભાષા એટલે માતૃભાષા. માતૃભાષાની સાથે સાથે આપણે આપણા દેશમાં આજની પ્રગતિ જોઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીજીએ આપણા દેશને આગળ વધારી અયોધ્યા મંદિરનું નિર્માણ કર્યું અને દરેક ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે, ત્યારે આ ભાષા વિશે પણ હું કહીશ કે જ્યારે આપણા રોમે રોમમાં આપણી ભાષાનું, આપણા સનાતન ધર્મનું આપણું ન હોય તો એ આપણી ભાષાની. કહેવામાં આવેલું છે કે બાળક, નાના બાળકને માતૃભાષા સિવાય જો એને બીજી ભાષા આપવામાં આવે તો એ મૃત માને ધાવવા જેવું છે. ભાષા એ જીવંત ધબકારા છે, ભાષાને કદી ન ભૂલીએ. ઉજવવામાં આવે છે તેનો ઉપલક્ષ્ય અમારી સ્કૂલમાં કાર્યક્રમ કરવામાં આવેલો, જેમાં અમે વિદ્યાર્થીઓ અને સાથે ટીચરોના વડે કહેવામાં આવ્યું કે માતૃભાષાનું શું મહત્ત્વ છે. તેમાં હું કહીશ કે માતૃભાષા એટલે શું. માતૃભાષા એ આપણને માતા તરફથી મળતી ભાષા છે. આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે માતા પાસેથી વારસામાં આપણને જે ભાષા મળે છે તે આપણી માતૃભાષા છે. માતૃભાષા દ્વારા જ આપણું ઘડતર થાય છે અને તે જ આપણું મહત્ત્વ છે. તેને ઉપલક્ષીને હું બે વાક્યો કહીશ કે હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી. આ દિવસની ઉજવણીનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે દરેક દેશ છે એ પોતાની માતૃભાષાનું સંરક્ષણ અને સંવર્ધન કરે. એ ઉદ્દેશ્યથી ગુજરાત સાહિત્ય એકાદમી ગાંધીનગર, જે આ દિવસની ઉજવણી માટે કુલ 141 જગ્યાએ પોતાના આ કાર્યક્રમનું આયોજન કરેલું છે, તેમ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ તેઓએ ગુજરાત સાહિત્ય એકાદમીએ અમારી દીવ હાઈ સેકન્ડરી સ્કૂલના સંયુક્ત પ્રયાસથી આજે અમારી શાળામાં પણ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરી હતી. વિશ્વ માતૃભાષા એ દરેક બાળકની જેમ શારીરિક વિકાસ માટે માતાના દૂધની જરૂર છે, તેમ માતૃભાષા એ દરેક બાળકના માનસિક વિકાસ માટે ખૂબ જરૂરી છે.